कोरोना काल में माता पिता गुमावनार बाळको प्रत्ये संवेदनशीलता दाखवी मुख्यमंत्री विजय रूपाणीए शुरू करेली मुख्यमंत्री बाळ सेवा योजनानो प्रारंभ करवामां आव्यो छे। त्यारे नवसारी जिल्लाना 30 अनाथ निराधार बाळकोने आ योजनानो लाभ मळतो थयो छे। नवसारी जिल्लामां कोरोना काळमां माता पिता गुमावनार 30 अनाथ अने निराधार बनेला बाळकोने मुख्यमंत्री बाळ सेवा योजना झडपथी अमलीकरण माटे जिल्ला बाळ सुरक्षा एकम द्वारा सराहनीय कदम उठावी બાળકોના દસ્તાવેજોની એકત્રીકરણની કામગીરી ત્વરિત કરવામાં આવી રહી છે। નવસારી જિલ્લાના જલારપોર તાલુકામાં નવસારી તાલુકામાં 8, ગણદેવી તાલુકામાં 6, ચીખલી તાલુકામાં 9 અને વાસ્તુ તાલુકામાં 3 બાળકો સાથે જિલ્લામાં કુલ 30 અનાથ નિરાધાર બાળકોને આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે। આ બાળકોને પ્રતિમાસ રૂપિયા 4000ની સહાય મળતી થઈ ગઈ છે। નવસારી જિલ્લા કલેક્ટર અમિત યાદવના હસ્તે નિરાધાર બનેલા બાળકોને સહાય હુકમનો એનાયત કરવામાં આવ્યો હતો। કલેક્ટરે કોરોના કાળમાં માતા પિતા ગુમાવનાર બાળકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી। દરમિયાન ઘણા બધા પરિવારોના કિસ્સા રાજ્યમાં ધ્યાને આવેલા હતા, જેમાં માતા અને પિતા બંનેની મૃત્યુ થઈ ગઈ હતી અને છોકરાઓ આધારવિહીન થઈ ગયા હતા। આ વિષયના ધ્યાને લઈ માનનીય મુખ્યમંત્રીશ્રીએ મુખ્યમંત્રી બાળ સહાય યોજનાનો આજે શુભારંભ કર્યું છે। આ યોજના અંતર્ગત જે છોકરાના મધર ફાધર બંને ઓફ થઈ ગયા છે એને બાળ સુરક્ષા વિભાગ તરફથી 4000 રૂપિયાની માસિક સહાય મળવાનું સરકારે નક્કી કર્યું છે અને આ બધી સહાય ઓનલાઈન એના ખાતામાં ટ્રાન્સફર થવાની છે। અને જ્યારે છોકરાઓ 18 વર્ષથી મોટા થાય અને વધારે ભણવા ઈચ્છે તો આ સરકાર 6000 રૂપિયાની માસિક એને સહાય આપવાની છે। આ સહાયમાં ફક્ત બે વસ્તુઓના પુરાવા જોઈએ કે જે માતા પિતાની મૃત્યુ કોવિડ દરમિયાન થઈ હોય, ફક્ત આ આધારને લઈને જે કંઈ છોકરાઓ આપના જિલ્લામાં છે બધાને એ સહાય મળવાપાત્ર છે। હજી સુધી 31 જેવા કિસ્સા આ જિલ્લા નવસારીમાં પ્રકાશમાં આવ્યા છે અને 30ના 30 છોકરાઓને આપણે એના ઘર સુધી પહોંચીને તંત્ર તરફથી સહાય આપવામાં આવી છે। અને આ પ્રક્રિયા દરમિયાન બધા લોકોથી અપીલ છે કે હજી સુધી કોઈ છૂટાછવાયા પરિવારમાં એવા છોકરાઓ રહી ગયા હોય તો તમે તંત્ર પાસે જિલ્લા કલેક્ટરની કચેરીમાં સંપર્ક સીધે કરી શકો યા પ્રાંત કચેરીમાં સંપર્ક કરી શકો અથવા જે એના ડિપાર્ટમેન્ટ છે બાળ સુરક્ષા અધિકારી એની કચેરીમાં જઈને સંપર્ક કરી શકો। તો એક પણ છોકરા આધારવિહીન અને સુવિધાવિહીન આપણા જિલ્લામાં નહીં રહેશે। ધન્યવાદ।